नमस्कार दोस्तों, प्रजा पूछे जे कार्यक्रम में पंकज साथ तमारुं स्वागत करूं छुं। मित्रों, प्रजा एना नेता ने पूछे छे, प्रजा एना अधिकारी ने पूछे छे, प्रजा एना हक माटे पूछे छे, प्रजा एने सवलतो नथी मळती त्यारे पूछे छे, प्रजा एनी प्राथमिक सुविधाओ नथी मळती त्यारे पूछे, प्रजा एने चोख्खुं पाणी ना आवे तो पूछे छे, प्रजा एना रोड तूटी जाय तो पूछे छे, प्रजा एनी आरोग्य सेवाओ माटे पूछे छे, પણ પ્રજા પૂછે છે। કેમ પૂછે છે? પ્રજાએ મત આપ્યો છે માટે પ્રજા પૂછે છે। તો પ્રજા પૂછે છે માં પ્રજાની સમસ્યાઓને વાચા આપવાની જવાબદારી એના નેતાની છે। શહેર લેવલે કાઉન્સિલરે સમસ્યાઓ સોલ્વ કરવાની છે, રાજ્ય લેવલની હોય તો ધારાસભ્યએ સોલ્વ કરવાની છે, અને રાષ્ટ્રીય સમસ્યાઓ તો સાંસદની આગળ રજૂઆત કરીને એનો નિવેડો લાવવાનો છે। હવે આ ત્રણેય તબક્કે પ્રજા જ્યારે એના હક્કો પર તરાપ હોય, એને એના વ્યાજબી હક્કો ના મળતા હોય ત્યારે પ્રજા પૂછે છે। બેરોજગારી માટે પ્રજા પૂછતી હોય છે, દેશની મોટી સમસ્યાઓ મહામારીઓ માટે પ્રજા પૂછતી હોય છે। તો આવો, પ્રજા શું પૂછવા માગે છે સીધા પ્રજાજનોને પૂછવા દઈએ। સંદીપ શર્મા। સંદીપભાઈ, કયો વિસ્તાર છે? ઓડો આદિનાથનગર, વસ્ત્રાલ। તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। તો અહીંના રહીશ તરીકે, પ્રજા એની પ્રજા તરીકે શું પૂછવા માગશો? એના વિકાસની વાત કરીશું, પડતર પ્રશ્નોની વાત કરીશું, શું પૂછવા માગો છો? વિકાસની વાતમાં રોડ રસ્તાનું જે અહીં આગળ બમ્પની એક સમસ્યા છે, ચાર રસ્તા ઉપર અહીં મંદિરની આજુબાજુમાં પાર્કિંગના અને બધા પ્રશ્નો છે, જેવી કે મૂતરડી હોય એ પ્રશ્ન છે એક, આ બધા પ્રશ્નો છે અહીં સ્થાનિકના। સ્થાનિક સિટી બસની વાત કરીએ, કેટલી બસોની ફ્રીક્વન્સી ઘટી ગઈ, વધી ગઈ, કેટલી બસો હતી, ઓછી થઈ? બસો થોડી ઓછી થઈ ગઈ છે, એ જે પબ્લિકને એની હેરાનગતિ થાય છે તે વધારવામાં આવે। સરકારી સ્કૂલોની હાલત કેવી છે? સ્કૂલો ઠીક બધી હવે ચાલે છે, નહીં ચાલતી એ રીતનું છે બધી સરકારી સ્કૂલ। લાઇબ્રેરીની કેવી હાલત છે? લાઇબ્રેરી છે જ નહીં આગળ, એટલે દૂર છે, હોવી જોઈએ નજીક, આદિનાથમાં હોવી જોઈએ, થોડી દૂર છે, દૂર છે થોડી, હોવી જોઈએ, પણ અહીં છે નહીં આટલામાં। બાગ બગીચાની હાલત? બાગ બગીચા છે, બગીચો અહીંયા આગળ હમણાં બનાવેલો છે તે બરાબર છે। બરોબર છે, તો સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરની કામગીરી વિશે શું કહી શકાય? કામગીરી સારી છે એમની, અને સંસદ સભ્ય ધારાસભ્યના બજેટ યોગ્ય રીતે વપરાય છે? ખરા વપરાય છે, વપરાય છે યોગ્ય। કોઈ પડતર પ્રશ્નો કહે રહ્યા? અહીંયા પડતર પ્રશ્નો અહીં છે, પાર્કિંગનો છે, મૂતરડી છે, એ બધા પ્રશ્નો છે, ચાર રસ્તા ઉપર બમ્પ નહીં, અહીંયા આગળ એક્સિડન્ટ થાય છે ચાર રસ્તા ઉપર, જડેશ્વર મહાદેવની આજુબાજુ વિસ્તારમાં બમ્પ માટે રજૂઆત વારંવાર કેટલા વર્ષોથી ઘણા છેલ્લા પાંચ વર્ષથી ચાલુ છે રજૂઆતમાં। અને જે પડતર પ્રશ્નો વિશે, જે તાજેતરમાં ઇલેક્શન ગયા વર્ષ દોઢ વર્ષ પહેલા, તો શું એ લોકો તમારી જે પ્રજાની વાતો સાંભળે છે અને પ્રજાને નિરાકરણ થાય છે ખરું? પ્રજાનું અમુક પ્રશ્નો હલ થયા છે અને અમુક જે પાયાના પ્રશ્નો છે હજુ બાકી છે થોડા ઘણા। અને ખાસ કરીને કોરોના મહામારીના દોઢ બે વર્ષના ગાળામાં શું શું તકલીફો સ્થાનિક કાઉન્સિલો દ્વારા એ લોકોની મદદગીરી, એ લોકોની શી હતી, એ લોકોનો પ્રતિભાવ કેવા હતા એ વખતે? આત્મનિર્ભર ભારતની જે વાત કરી છે એ રીતના બધા પ્રશ્નો બધું ચાલે, બધું જાતે કરવાનું છે, સરકાર તો કંઈ કરવા આવતી નથી। તમે સરકારની વાત કરો તો સરકારી અનેક યોજનાઓ છે, સરકારી યોજનાઓ શું આપણા સુધી પહોંચે છે ખરી? નથી પહોંચતી સરકારની કોઈ યોજના આપણી સુધી। સરકારી બાબુઓ દ્વારા જે ચોરો ને ચૌટી લોકો સમજાવવા જાય છે, તો એવા લોકો આ લોકો સુધી પહોંચે ખરા, લોકો સુધી કન્વે થાય છે? નહીં નહીં પહોંચતું, કઈ યોજનાઓ પહોંચતી નથી રજૂઆતો કરવા છતાં બી। મારું નામ આશીષ કુમાર સનાભાઈ શર્મા। આશીષભાઈ, તમને શું લાગે છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં શું એક પ્રજાજન તરીકે પૂછવામાં આવશે? કયો વિસ્તાર થયા? હું આદિનાથ ઓર્ડરની અંદર સુરતબાગ સોસાયટીમાં રહું છું, અને એની મુખ્ય સમસ્યા એ છે કે અહીંયા શેઠ આડી સ્કૂલ છે, સંસ્કાર ભારતી સ્કૂલ છે, ત્યાં કોઈ જાતના બમ્પ નથી, વિદ્યાર્થીઓને આવવામાં તકલીફ પડે છે। બીજી વસ્તુ છે કે અહીંયા કોઈ જાતે બમ્પ નથી, એટલે અહીંયા વારંવાર એક્સિડન્ટ વધુ જોવા મળે છે, ચોમાસાની અંદર અહીંયા એવું છે કે છોટાલાલથી અમારે અંદર આવવું હોય તો ચાલીને આવવું પડે છે, કમસે કમ ઢીચણ સુધી પાણી ભરાઈ જાય છે। સિટી બસના અહીંયા રૂલ્સ હતા, જે અત્યારે બસો હતી એ ઓછી થઈ ગઈ છે। બીજી વસ્તુ કે અહીંયા જે અમુક લાલ દરવાજા છે ગુમા,
એ કાલુપુ ને એ બધી બસો અત્યારે ઓછી થઈ ગઈ છે, એટલે અહીંયા એમટીએસ બસો પણ વધારવાની જરૂર છે. અને ખાસ કરીને તાજેતરમાં આપણું જે સરસ મજાનું બજેટ એ પાસે, તો બજેટ વિશે શું પૂછવા માંગશો? બજેટ વિશે શું, આમાં રાજકારણની અંદર તો અમે તો એક સામાન્ય રિક્ષા ચાલક છીએ, એટલે અમને તો કંઈ ખ્યાલ નથી આવતો એ બજેટમાં શું થાય છે, શું કરે છે, અમને તો કોઈ આમાં નથી ખબર. હવે ફરી પાછા આપણે આવીશું કે સ્થાનિક કાઉન્સિલરોની કામગીરી વર્ષોથી સરસ મજાની રહી છે, સંસદ સભ્ય ધારાસભ્યના બજેટો વપરાયા છે, ક્યાંય કામગીરી ઉણી ઉતરી? ના, અમારા ઓઢવની અંદર એક જડેશ્વર વન બન્યું છે, અત્યારે રોડ બી સારા બની ગયા છે, પણ અહીંયા અમારા જડેશ્વર વન છે ત્યાં થોડીક બીભત્સ અમુક લોકો છોકરા છોકરીઓ ઉભા રહે છે અને પછી બીભત્સ તે લોકો વર્તન કરે છે, અને આ પ્રજાને જોવાથી બહુ ખરાબ લાગે છે. જડેશ્વરવાળા રોડ પર લાઇટોની વ્યવસ્થા નથી, તમે જે વાત કરી બેને કે ભઈ અહીંયા સ્નેચિંગ થાય છે, પોલીસ નો ભાવ છે, પોલીસ સ્ટેશન કેટલા દૂર છે? પોલીસ સ્ટેશન અહીંયા, પોલીસ ચોકી તો અહીંયા રિંગ રોડ ઉપર છે, અને એક ઓઢવ આપણે અહીંયા જડેશ્વર હનુમાનજી મંદિર છે પોલીસ ચોકી. વાહનની લૂંટફાટ થવાના બનાવો કેટલું પ્રમાણ વધી ગયું છે? વાહનની લૂંટફાટ રાતના સમયે વધી જાય છે. એ અંગે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કેટલી એ લોકોએ કરી હશે? અહીંયાથી બધાએ કાઉન્સિલરોને રજૂઆત કરી છે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? કમસે કમ એક વર્ષથી તો ચોરી લૂંટમાર ભાડ બધું થાય છે સાહેબ. તમારા પ્રોગ્રામ દ્વારા બીજું શું કહેવા માગશો? અમે તો એવું જ કહેવા માગીએ છીએ કે પ્રજાને શાંતિ અને સુખથી રહેવા મળે અને કાઉન્સિલો સારી રીતે કામ કરે એ અમને. ખરેખર વર્ષમાં કેટલા રાઉન્ડ હોવા જોઈએ? જે કાઉન્સિલ છે, કાઉન્સિલના રાઉન્ડ તો હોવા જ જોઈએ, પણ હવે આવે છે નથી આવતો એવું હોય છે. કોરોના મહામારીમાં કેટલી સેવા માટે કેટલા તત્પર હતા કાઉન્સિલો શ્રી? કોરોનાની અંદર જે ગરીબ માણસો હતા એમને જમવાનું બી આપતા હતા સારી રીતે. અમને કાઉન્સિલર આપતા હતા કે પ્રાઇવેટ સંસ્થા દ્વારા? મતલબ પ્રાઇવેટ સંસ્થા બી દ્વારા બી મળતું હતું અને કાઉન્સિલર દ્વારા બી મળતું હતું ફૂડ પેકેટ ને બધું. બરોબર છે. તો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમને શું લાગે છે કે જે ટેક્સ પે કરીએ છીએ આપણે એની સામે સુવિધા કે દુવિધા તમને લાગે છે? આ બધું જોતા કે મેટ્રો સિટીમાં રહો છો કે ગ્રામ્ય વિસ્તાર સારો? મેટ્રો સિટીમાં જ રહીએ છીએ, પણ હવે સુવિધાઓ તો થોડી થોડી અગવડ પડે છે, પણ હવે શું કરવાનું? ધીરે ધીરે આ જવાબદારી અમારા કાઉન્સિલરોની, ધારાસભ્યોની, બરોબર મ્યુનિસિપાલિટીના જે હોય એમની જવાબદારી હોય છે. નીતાબેન શર્મા. નીતાબેન, તમને એક સ્થાનિક રહીશ તરીકે કયો વિસ્તાર છે પહેલા તો? સ્થાનિક રહીશ તરીકે આ જનરલ વિસ્તાર છે, ઓઢવ ને વસ્ત્રાલ વચ્ચેનો વિસ્તાર છે, નિકોલ ને એનો વચ્ચે જે મેઇન રસ્તો એ જાય છે એ વિસ્તાર છે. અહીંયા મધ્યમ મિડલ ક્લાસ વર્ગ વસે છે, બધા રહેવાસો બધી જાતના મિક્સિંગ વસ્તી છે અહીંયા. તો સુવિધાની વાત કરીએ તો સુવિધામાં પડતર પ્રશ્નો હતા એમાં ફેરફાર થયો કે ત્યાં છે કે? સાહેબ, જે અમારા પડતર પ્રશ્નો હતા, મારા આશીષભાઈએ હમણાં કીધું, તદ્દન ખોટી વાત છે, કોઈ ફેરફાર થયો નથી. જે તે વખતે કોરોના હતો કોઈ કાઉન્સિલરો દેખાયા નથી કે ફૂડ પેકેટ આપવા માટે. જે ફૂડ પેકેટ આપવાની ખરેખર જવાબદારી કાઉન્સિલરશ્રીઓની હોય આ વિસ્તારની, છતાં એમણે એક પણ વાર નીકળ્યા નથી, એમને કોરોનાના ડરથી એ નીકળ્યા નથી. પણ સ્વૈચ્છિક સંસ્થાઓએ ઘણી બધી મદદો કરી હશે અને જેના કારણે કોઈ જે નથી જે જઈ શકતા એમને લાભ મળ્યો છે. બાકી કાઉન્સિલરો, ધારાસભ્ય કે સંસદ સભ્ય તરફથી કોઈ લાભ મળ્યો નથી. ક્યાં જાય છે લોકોના બજેટો? હવે એમના બજેટો તો મને એવું લાગે છે કે કદાચ વપરાતા જ નહીં હોય એમની અણ આવડતના હિસાબે. જો વપરાતા હોત તો પેપર આવીને જ ના લેતી હોત કે 5 કરોડ રહ્યું ને 3 કરોડ રહ્યું ને 5 લાખ રહ્યું. જો વપરાતા હોત તો પછી આ ફ્રૂટ પેકેટ આપવા નીકળે જ હોત ને? તમે જ નક્કી કરો ને કે વપરાતું હોત બજેટ તો આ સમસ્યા હોત આ વિસ્તારની? અહીંયા 4 રસ્તા છે, બે આ બાજુથી તમે નીકળો જુઓ, જે સરકારશ્રીએ બનાવ્યું છે અહીંયા દિવસમાં 1 નહીં તો 2 વાર ચેન ખીચાઈ થતી હોય છે. બહેનો એટલી જઈ નથી શકતી, છોકરીઓ એટલી જઈ નથી શકતી. એ રોડ સીધો કર્ણાવતી જાય છે. લાઇટ નથી સાહેબ ત્યાં, લુખા તત્વોનો એટલો ત્રાસ છે કે બેન દીકરી તો જઈ શકતી નથી. તો આ સુવિધા કોણે કરવાની હોય? પોલીસ ચોકી કેટલી દૂર છે સાહેબ? પોલીસ ચોકીની માંગણી કરી છે, પોલીસ પોઈન્ટે અમે માંગ્યો છે, પણ કોઈ વ્યવસ્થા અમને જાહેરમાં અમે રજૂઆત કરી છે કે અહીંયા આ બધું સંસ્થાઓને આ બધું કામકાજ હોય તો અહીંયા પોલીસ પોઈન્ટ આપો, પણ 3 વર્ષથી અમને કોઈ આ વાત સાંભળવામાં આવી નથી અમારી. જેમ સ્થાનિકોની રજૂઆત એ પણ છે કે બમ્પનો પણ અભાવ છે, એને કારણે સાહેબ બમ્પના લીધો તો એક્સિડન્ટ થાય. એટલે આ તમે જોઈ શકો છો જે આ સ્કૂલ છૂટે છે તો એ સ્કૂલમાં હજારો બાળકોથી નીકળતા હોય છે. ઘણી વાર અમારે એમને પાણી પીવડાવવા જવું પડી છે, પડી જાય તો અમારે દવાખાને મોકલવા પડે છે. આ પરિસ્થિતિ છે, એક પણ બમ્પ હજી સુધી બનાયો નથી. સ્થાનિક રહીશો એ પણ જણાવ્યું કે ભાઈ એસટી નું મથક એ રૂરલ અને ગ્રામ્ય વિસ્તારના અનેક. અરે સાહેબ, તમે તમારા કેમેરામેન ને કહી ના અહીંયા ફેરો, આ બાકડું છે બેસવાની જગ્યા છે, ગઈડા બેસે ને તો વચ્ચે પડી જાય, 4 ટાંકા આવે દવાખાને તો ખર્ચો આપણે કરવો પડે સાહેબ, એવી પરિસ્થિતિ છે.
અને એક ભાઈએ વાત કરી કે ભાઈ એસટી નું મથક નો પણ અભાવ છે, કેટલા રૂરલ ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા રહે છે, તો એસટી માટે કેટલું દૂર સાહેબ? એસટી બસ ની તો રજૂઆત કરેલી છે પણ વ્યવસ્થા કોઈ મળેલી નથી. એસટી બસ જો કરે અમારા માટે તો આ વિસ્તારના માણસોને એટલી સુવિધા મળે. અને ખરેખર કહું કે મારી બહેનો, જે ઉંમર લાયક બહેનો હોય એને જે તકલીફો પડે છે ને એનું નિવારણ લાવી શકે. પણ જો કરે, તમારા માધ્યમથી, ટીવીના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સાહેબ એસટી ની વ્યવસ્થા થાય તો અમે તમને કરે છે કરો તો બહુ સારું સાહેબ. ગરીબ માણસોની દુઆ મળશે સાહેબ. શેના માટે અમે વોટ આપ્યા છે? પારેખ રૂપલ છે. રૂપલબેન, તમને શું લાગે છે, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, તમારો વિસ્તાર કયો? પહેલા તો મારો વિસ્તાર આમ ઓઢવ અને વસ્ત્રાલ. અત્યારે જે ચાર રસ્તાઓ ઉપર એ રોડ ક્યાં ક્યાં જઈને મળતા હોય છે? આ રોડ આમથી છોટાલાલ જાય છે, આમથી વસ્ત્રાલ કર્ણાવતી જાય છે, આમથી રિંગ રોડ જાય છે અને આમથી સોનીની ચાલ બાજુ જાય છે. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ વિસ્તારનો વિકાસમાં ખાલી એક મસ્ત ગાર્ડન બનાવ્યું છે. એ ગાર્ડન ખાલી બનાવ્યું જ છે જેમાં પબ્લિક જઈ શકતી નથી. બાળકોને રમવાનો ટાઈમ ક્યારે હોય સાહેબ? બાળકોને રમવાનો ટાઈમ 5 વાગ્યા પછીનો હોય, જ્યારે ગાર્ડન 5 વાગ્યા પછી બંધ થઈ જાય. બાળકોનો સ્કૂલનો ટાઈમ 11 થી 5નો હોય. સવારે બાળકો જ્યારે જવાનો ટાઈમ હોય ત્યારે પણ ગાર્ડન બંધ હોય. ગાર્ડન ખાલી નામનું બન્યું છે પણ ગાર્ડનમાં જવા માટેનો ટાઈમ એવો નક્કી કર્યો છે 2 થી 3 કલાક. જો બાળકો ગાર્ડનમાં જઈ શકતા નથી. ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી પણ તે છતાં કંઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટાઈમ એનો એ જ રહ્યો છે. પહેલાં તો કોરોનાનું બહાનું હતું પણ હવે એ પણ નથી. અને પહેલાં કોરોના નહોતો, એ પહેલાંથી જ આ ટાઈમિંગ છે અને ટાઈમિંગમાં કોઈ પરિવર્તન લાવવામાં આવ્યું નથી. ઘણા બધા વચનો આપ્યા હતા પણ એ સિવાય વચનો ખાલી વચનો ઉપર જ દુનિયા ચાલે છે. અને આ સરકાર તો તમને ખબર જ છે કે વચનો સિવાય કશું આગળ છે નહીં. વચનો ઘણા બધા આપ્યા હતા, આમ કરીશું તેમ કરીશું, બહેનો માટે નવી નવી નીતિઓ લાવશું, પણ એમાંથી કઈ યાદ કરી શકાય? પડતર પ્રશ્નો જે યથાવત ત્યાંના ત્યાં જ છે. મહિલાઓની જે આરક્ષણ માટેના પ્રશ્નો છે પણ મહિલાઓના આરક્ષણ હજુ તે રેફ આ તે તમે જોવો છો પેપર મીડિયામાં રોજનું રોજ આવે છે. એમાં કોઈ પરિવર્તન આવે, એમની સેફટી છે. ફોન કરી અને પોલીસ આવી જાય પણ એ ક્યાંય કશું શક્ય નથી. ફોન કરવાથી 10 ફોન કરવાથી પોલીસ આવતી નથી. સરકારી યોજના કેટલી લેખે લાગી કહેવાય? સરકારી યોજના વર્ષમાં અનેકવાર બહાર પડે છે, માત્ર સરકારી યોજના એ પેપર ઉપર જ છે અને પેપર ઉપર જ. હું પહેલી વાર બી મેં એક વખત તમને કીધું છે કે પેપર વર્ક ઉપર જ ચાલે છે અને પેપર વર્કથી ફાઇલો પહોંચે છે. ફાઇલો પણ આગળ સુધી જતી નથી. લાંચ રૂશ્વતની દુનિયા છે. તમે કંઈક આપો તો આગળ ફાઇલ વધે. અને બહેનો એટલી બધી સક્ષમ નથી કે કંઈક આપી શકે ને પોતાનું કામ આગળ કરાવી શકે. સોલંકી, શૈલેષ ગણપત. શૈલેષભાઈ, કયો વિસ્તાર? આદિનાથનગર. આદિનાથનો વિકાસ કેવો? અને પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત. તો એની પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો વિકાસ વિશે? વિકાસ તો આમાં કેવું સાહેબ, અહીંયા મુતેડી નહીં, એક તો સરકારી મુતેડી. અમારે 1 કિલોમીટર દૂર જવું પડે, બરાબર. આ સરકારી હોસ્પિટલ બનાવી જાઓ એના સાહેબને મેં કીધું હતું, કંઈ મુતેડી બનાવે, એમણે કંઈ ધ્યાન ના આપ્યું. નિરાન ચોકડીથી લઈને આ રોડ મુરલીધર 4 રસ્તા સુધી 4 મુતેડી પાસ થઈ જાય, કંઈ મુતેડી બની નહીં. અમારે ગમે ત્યારે મેદાનમાં જવું પડે કાં તો આમ જવું પડે. બીજી પડતર પ્રશ્નો કયા? મુખ્ય સમસ્યાઓ કે બીજા તો અહીંયા રિક્ષાના સ્ટેન્ડ મૂકવાના, બરાબર છે. એટલે પબ્લિકને અહીં હેરાન થાય બધી. અને કોઈ જાતે આ ગાર્ડન બનાવ્યું છે પણ ગાર્ડનની આજુબાજુ પોલીસવાળા બે ઊભા રાખો. કારણ કે એનું કારણ છે બધા લવરિયા બહુ ઊભા રહે છે. હું તો ચોખ્ખું જ કહું, મારે કોઈ 1 લાખ રૂપિયા તમને આપવા નહીં, તમારે જો મારે લેવાના નહીં, બરાબર. લૂંટફાટના બનાવો પણ હા એ વધારે બને છે. અહીં અંદર આ ખુલ્લું જ છે બધું વર્કશોપ, બરોબર. કદાચ એસટી ડેપો બનાવવાનો ટાઈમ વાત કરી હતી, પછી કર બન્યું નહીં બન્યું. આ ઉપરાંત તમારા વિસ્તારમાં મ્યુનિસિપલ લાઇબ્રેરી, મ્યુનિસિપલ સ્કૂલોની હાલત કેવી છે? હાવ ખરાબ છે. કેવી હાલતમાં? અહીં વેક્સિન, અહીંયા વેક્સિન મૂકવાનું કીધું હતું, વેક્સિન દર 2 દિવસે જાય એટલે પાટિયા બંધ જ હોય. લોકો 600 રૂપિયા ભાડું મળીને કદી ખર્ચીને અહીંયા આવે છે તો આ બંધ હોય, વેક્સિન બંધ જેવું લખેલું હોય. ગૃહિણી તરીકે મતલબ બેમ અચ્છે દિન આયેંગે, અચ્છે દિન સે બહોત ખરાબ દિન આયે. દેખ ક્યું કી દેખો, બાટલા કા ભાવ બઢા દિયા ઓર સબસિડી મિલેગી, સબસિડી ભી પ્લસ બંધ કર દી. તેલ કા ભાવ બઢા દિયા, પહેલે 1200-1500 મેં થા, 2600-2700 હો ગયા. કુછ ખાના હો તો 100 બાર સોચના પડતા હૈ. સબ્જી કા ભાવ બઢા દિયા, કહીં બહાર જાલા હો તો બસ કા, ટ્રેન કા, લશ્કરી કા, સબકા બઢા દિયા હૈ.
और ऑनलाइन कराओ तो उसमें तो डबल ही है वो लोग करके बैठे। बजट तो कहाँ अच्छा लिख रहा है, कुछ अच्छा बजट नहीं लिख रहा है। बजट सत्र बाहर पड़ा तो महंगाई और बढ़ती गई। वो प्लस बोला कि अनामत मिलेगी 10%, कुछ कोई को नहीं मिलती, कोई लाभ नहीं है। પ્રજાજન તરીકે પૂછવા માંગુ છું કે આટલી બધી મોંઘવારીમાં સ્ત્રીઓની અને ઘરના બજેટનું ઘણે ઘણું જે મોંઘવારીના ટાઈમમાં અને આ કોરોના સમયમાં ઘણો કપરો સમયમાં શું કરવું જોઈએ? સરકાર સામે કેટલી બધી રજૂઆત કરી પણ મોંઘવારી દિવસને દિવસ વધારે વધતી જાય છે, ઓછી થતી નથી। શું હાલત છે પરિવારોની? પરિવારોને સારું જમવાનું શું આપી શકાય? દાળ ભાતને રોટલી છે, બીજું કશું આપી શકાય એવી પરિસ્થિતિ જ નથી એમ। શિક્ષણ કેટલું મોંઘું થાય છે? શિક્ષણ દિવસે દિવસે ઘણું મોંઘું થાય, ટ્યુશનના ખર્ચા, ચોપડાના ખર્ચા, સ્કૂલ ફી, યુનિફોર્મ ફી, ઓનલાઈન એજ્યુકેશન। એક મિડલ ક્લાસ ફેમિલીએ બાળક માટે એક સ્માર્ટફોન ખરીદી જ ના શકે, એ પોસિબલ જ નથી। અને મેડિકલ કેટલું મોંઘું થઈ ગયું? એ બી મેડિકલમાં જવા માટે બી ઘણો બધો ખર્ચો થાય છે। હેતલબેન, હેતલબેન એક ગૃહિણી તરીકે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં શું પૂછવા માંગશો? ગૃહિણી બજેટ ખોરવાય છે, ગૃહિણીના શું કહેશો? દિવસે ને દિવસે મોંઘવારી મંતી વધતી જાય છે, છોકરાને ભણાવવા માટે મા બાપ ગમે એટલું કામ કરે તો ઓછું પડે છે। માણસ કોઈ બીમાર પડ્યો, હમણાં જ મારા સસરા બીમાર થયા, ખૂબ જ અમારે ખર્ચો થઈ ગયો, છોકરીને લગ્ન આવે છે અને અત્યારે દિવસે ને દિવસે એક ડબ્બાના તેલના ડબ્બાના ગેસના કરિયાણાના તમે ભાવ, હા એટલે વધારે ને વધારે સ્ત્રીને ઘરમાં તકલીફ વેઠવી પડે છે। અને એક પગારમાં થતા પૂરું દિવસ રાત બહેરા કે પુરુષો કામ કરે ને તો પૂરું થાય એવું નથી। પગાર ધોરણ ઓછા ઓછા અને કેટલાયના તો કામ બધા બંધ થઈ ગયેલા છે, ઘરે બેઠેલા છે બચારા બહેરા ને પુરુષો, ત્યાં નોકરી ધંધા ગોતે છે। જયસ્વાલ યોગેશભાઈ, આદિનાથનગર વસ્ત્રાલ, અહીંયા વિકાસ જે કહીએ જે પહેલેથી જે આદિનાથનગર છે એનું એ જ છે, એમાં કોઈ વિકાસ નથી। હા, ગટર પાણીની વ્યવસ્થા છે પણ જે બીજી પાયાની સુવિધાઓ જોઈએ એ નથી। જેમ કે અહીંયા લાઇબ્રેરી માટે 5 કિલોમીટર અહીંયા મધ્યમ પરિસ્થિતિના લોકો રહે છે, હવે વાંચવા માટે હવે એક રૂમમાં ભાડામાં રહેતા હોય તો ઘરનું કામ કરે કે વાંચવા બેસે, એના માટે લાઇબ્રેરીની સુવિધા જોઈએ, રમતગમતનું સાધન જોઈએ। હવે અહીંયાથી આજે કોટલપુર ને એ બાજુ રમવા માટે બાળકો ક્યાં જાય? એ આદિનાથમાં રખડતા ઢોરો પણ વધારેમાં વધારે છે, એના માટે સરકારશ્રી આદેશ કરે છે પણ એનો કોઈ ઉપયોગ મીન્સ એનો નિયમ કંઈ થતું નથી। બીજું, ચાર રસ્તા આગળ અહીંયા દારૂ પીને વ્યક્તિઓ વધારે બેસી રહે છે, એનું દૂષણ વધી ગયેલું છે। આવતા જતા માણસો જે હોય છે, બહેનો જે આવતા હોય છે એને ઝઘડતા હોય છે, એને ગારમ ગારી કરતા હોય છે, એટલે બહેનોને નીચું મોં ગાલીને જવું પડતું હોય છે। અહીંયા રિંગ રોડથી અંદરની જે વાત કરીએ આદિનાથનગર, પહેલાં આદિનાથનગર ઓઢવ વિસ્તારમાં આવતું હતું અને એને અલગ કરીને વસ્ત્રાલમાં લઈ ગયું, એટલે ઓઢવનું નાખું છેલ્લું અને વસ્ત્રાલનું છેલ્લું નાખું, એની આજુબાજુ વિકાસ આજુબાજુના વિસ્તારમાં જોઈએ તો વિકાસ પૂરેપૂરો છે, પરંતુ આદિનાથ જે વર્ષોથી 1984થી જે છે એનું એ જ છે, એમાં કોઈ બી બદલાવ નથી આવેલો। બધા કાઉન્સિલરો બી બદલાઈ ગયા છે, ધારાસભ્ય બી બદલાઈ ગયા છે, સાંસદ સભ્ય બી, પરંતુ અહીંયા સાંસદ સભ્ય જ્યારે ચૂંટણી હોય ત્યારે અહીંયા બધાને વોટિંગ કરો અને બધા ભાષણો હોય છે, પરંતુ એમાંથી બાકીનું કંઈ બજેટ બી હોતું નથી, કંઈ બી હોતું નથી। નગરજનોને એના રહીશોને એના કરદાતાઓને શું તમને નથી લાગતું કે ન્યાય મળે છે ખરો? ન્યાય આમાં વર્તન અહીંયા હવે એ તો હવે ધારાસભ્યો અને સાંસદો જાણે, અહીંયા તો અમે વારે ઘડીએ પ્રશ્નો એ કહીએ છીએ પરંતુ એનો કોઈ નિકાલ થતો નથી, કાયમ માટે ઓરમાયું વર્તન રહેશે। હા બસ, હવે ધારાસભ્ય ઉપર આધારિત રહી, અમે તમારા પ્રોગ્રામ વિશે એ પૂછવા માંગીએ વિશે એ પૂછાય દ્વારા પૂછવામાં આવે છે કે અહીંયા કેમ આદિનાથનગરને પડછાયું રાખવામાં આવે છે, પણ જે અરમાન છોકરો હોય ને એવી રીતે આદિનાથનગરને અરમાઈન તરીકે રાખવામાં આવે છે, બધા ભરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ। મારું નામ વર્ષાબેન છે। વર્ષાબેન, ગૃહિણી તરીકે તમને શું લાગે છે કે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં શું પૂછવામાં આવે છે? હું તો એ પૂછવા માંગુ છું કે જે સ્ત્રીઓને અત્યારે જે જોઈએ છે કે એના શિક્ષણ શિક્ષિત હોવી જોઈએ, સ્ત્રીઓ તો શિક્ષણ અત્યારે ઓછું છે, સ્ત્રીઓ ભણવા ઘણું માંગે છે પણ સ્ત્રીઓને જેટલી એને સુધી જે પહોંચવું જોઈએ શિક્ષણ એટલું પહોંચી નહીં શકતું, અને સ્ત્રીઓને શિક્ષિત હશે સ્ત્રીઓ તેનું ઘર પણ આગે છે, એના બાળકો પણ આગળ, એનાથી આપણો દેશ પણ આગળ આવી શકશે, અને સ્ત્રીઓ એના માટે તો પોતાની જાતે બી આગળ આવવું જોઈએ સ્ત્રીઓને। અને સ્ત્રી સશક્તિકરણ તો અનેક કાયદાઓ બનતા હોય છે, તો શું સ્ત્રીઓ સુધી પહોંચે છે કે આપણામાં અવેરનેસનો અભાવ કહી શકાય? હા, આપણામાં અવેરનેસનો અભાવ તો છે જ, શિક્ષિત નથી એના માટે એ યોજનાઓ બહેનો સુધી પહોંચી શકતી નથી,
અને એટલે ગ્રામીણ જે છે એમાં શું હાલત છે આજે? ગ્રામીણમાં તો અત્યારે બહેનો શિક્ષિત છે જ નહીં, એના લીધે બહેનો સુધી એ યોજનાઓ પહોંચતી જ નથી, કે બહેનોને ખબર જ નથી હોતી કે આપણા માટે બહેનો માટે આટલી યોજનાઓ ચાલે છે. સરકારી બાબુઓ ફરી ફરી યોજના સમજાવે છે તો ખરા, એના માટે સરકારે બી સ્ત્રીઓને ભણવા માટેની, શિક્ષિત કરવા માટેની યોજનાઓ બનાવવી જોઈએ. ઘણી બધી યોજના છે પણ શું લોકો સુધી પહોંચતી નથી? હા, લોકો સુધી સરકારી બાબુઓ એમની ખાલી કેવા પૂરતા ફોટા પાડીને જાય છે અને કેવા પૂરતા વિડીયો ઉતારીને જાય છે, પણ એ બહેનો સુધી એ વાત પહોંચતી જ નથી. અને બહેનો સુધી પહોંચતી નથી એટલે બહેનો શિક્ષિત થતી નથી, તો એના ઘર પરિવાર કોઈ બી આગળ આવી શકતું નથી, એટલે સ્ત્રી સશક્તિકરણ થતું નથી એના માટે. કિરણ તિરગર. કિરણબેન, તમને શું લાગે છે પ્રજા પૂછે પ્રોગ્રામમાં સ્ત્રી સશક્તિકરણ કાયદાની સરકારી યોજનાની શું પૂછવામાં આવે? કાયદા જે છે તો અમારી પાસે આવતા બી નથી અને અમે ધક્કા બી ખાઈએ છીએ, કંઈ બી અમને સુવિધા મળતી નથી. અને એ વિશે આપણે સ્ત્રીમાં કેટલી જાગૃતિ છે કે મોબાઈલ દ્વારા અનેક યોજનાઓ આપણે જોતા હોઈએ છીએ પણ આપણે એવી ફુરસદ કે એવું કંઈ ધ્યાન રાખીએ છીએ ખરા? ના, તો આપણામાં અવેરનેસનો કેટલો અભાવ કહી શકાય? એવું તો કહી ના શકાય, પણ એમ કે અમારી પાસે એટલો ટાઈમ હોય બી નહીં. અને સાચામાં સ્ત્રી જે મહિલાનો વિકાસ થવો જોઈએ અત્યારે હાલમાં શી પરિસ્થિતિમાં છે? અત્યારે તો બધી લેડીઝો કામે આવે છે, કેમ કે ઘરવાળાને હેલ્પ કરવા માટે બધા આવે છે, પણ અમને જોબ માટે કરવા મળતી નથી. અમે જ્યાં ધક્કા ખાઈએ છીએ ત્યાં અમને કહે છે બે દિવસ આવો, ત્રણ દિવસ આવો, અમે એટલા ધક્કા ખાઈએ છીએ પણ એટલું અમને મળતું નથી. દોઢ બે વર્ષના મહામારી કોરોનાના સમયમાં શી હાલત થઈ ગઈ પરિવારોની, અને ખાસ કરીને મહિલાની વાત કરીએ તો તમામ લોકોની શી હાલત થઈ છે? બધાની હાલત તો ખરાબ થઈ ગઈ છે. તો દોઢ બે વર્ષના ગાળામાં શું શું જોવા મળ્યું આપણને, કે ભાઈ જોબનો અભાવ થઈ ગયો, પતિદેવના નોકરી ધંધા જતા રહ્યા, તો શી પરિસ્થિતિમાં અત્યારે દારૂણ હાલતમાં તમામ પરિવારો જીવી રહ્યા છે, શું કહેતો છે? અમે તો કહીએ છીએ કે અમે જેટલું થોડું થોડું થાય છે એટલું કરીએ છીએ, બાકી બીજું તો કંઈ નથી થતું. તો આ હતી વાત પ્રજાજનોની, પ્રજા પૂછે છે. મામ, ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુની રજા આપશો, આવજો.